નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ તેર ગતિ અને સમય એનામાં મિત્રો આપણે ધીમે કે ઝડપી કયું વાહન ધીમે છે અને કયું ઝડપી છે તેના વિશે માહિતી મેળવી બરાબર છે ઝડપ વિશે માહિતી મેળવી હવે આપણે સમયનું માપન સમયનું માપન જોઈએ જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે કરશો કહી શકશો આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા તમને તે વાતની નવાઈ લાગે છે ને આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપીએ છીએ આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘટનાઓના ચોક્કસ સમયગાળાનું ચોક્કસ સમયગાળાને પુનરાવર્તિત કરે ઉદાહરણ તરીકે તેમણે નોંધ્યું હતું કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે અને સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહેવાતો હતો એટલે કે અમાવસ્યા એક અમાવસ્યા પછીનો બીજી અમાવસ્યા આવે તો એને એ લોકો એક મહિનો તરીકે ઓળખતા હતા સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર કરવા માટે લાગતા સમયને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો અને પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર પૂરું કરે તેને એક વર્ષ ગણવામાં આવ્યું એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે ઘડિયાળ અને કાંટા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે તમને ક્યારે પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે ઘડિયાળની કામગીરી જટિલ હોય છે પરંતુ તે બધી કોઈક આવર્તનનો ઉપયોગ કરતી હોય છે તે આવર્ત ગતિનું શેનું ઉદાહરણ છે આવર્ત ગતિનું એક ઉદાહરણ છે મિત્રો આવર્ત ગતિ એટલે શું તો એ આપણે સમજીએ તો અહીંયા આપણે જોઈએ કે આકૃતિમાં સૌથી વધુ જાણીતું એક ઉદાહરણ છે સાદુ લોલક આવર્તનું સૌથી જાણીતું ઉદાહરણ કયું છે મિત્રો સાદુ લોલક જેની આપણે વાત કરીએ તો આકૃતિમાં આકૃતિ એ તેર પોઈન્ટ ચાર એમાં દર્શાવ્યા મુજબ સાદુ લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવ લટકાવેલા ધાતુના નાના ગોળા પથ્થરના ટુકડાની રચના છે ધાતુના ગોળાને લોલક એટલે કે બોબ કહેવાય છે આકૃતિ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર હોય છે જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બીજી એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા તો આંદોલન ગતિનું એક ઉદાહરણ છે એને કઈ ગતિ કહેવાય આવર્ત ગતિ કે આંદોલિત ગતિ કહેવામાં આવે છે જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે એક લોલક પૂર્ણ થયું એમ કહેવાય મિત્રો ધ્યાન રાખવાનું કે તે ઓ સ્થાને સ્થાનેથી એ સ્થાને જઈ ત્યાંથી તે બી સ્થાને જઈ અને ફરી પાછો ઓ સ્થાન પર એટલે કે પોતાની મૂળભૂત જગ્યા પર આવે ત્યારે તેને એક દોલન પૂર્ણ કર્યું એવું કહેવામાં આવે છે બરાબર છે હવે લોલક ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધી ગતિ કર્યા બાદ તે પાછો પ્રથમ સ્થાનના મહ મહત્તમ સ્થાનાંતર એ બિંદુ સુધી પાછો આવે તો તેને એક લોલન એટલે કે એક દોલન કર્યું એવું કહેવાય લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે તો આ આવર્તકાળની વ્યાખ્યા થઈ આવર્તકાળની વ્યાખ્યા શું કે લોલકને એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવામાં આવે છે બરાબર છે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે આશરે એક મીટર લાંબી દોરીને દોરી કે પાતળો તાર લઈ આકૃતિ તેર પોઈન્ટ ચાર માં દર્શાવ્યા મુજબ શું બનાવવાનું છે એક લોલકની રચના કરવાની છે નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દેવાનો કારણ કે લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ જવા દેવો પડે એટલે કે તેને પંખાને શું કરવો પડશે બંધ કરવો પડશે આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાન કરો એટલે એનું નિશાન કરો અને લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે શેની જરૂર સ્ટોપ વોચની જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય લોલકને ગતિ કરવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરવો ત્યારે દોરી સખત ખેંચેલી રહે એ રીતે ધ્યાન રાખો કે દોરી ખેંચાયેલી રહે ઢીલી રહે નહીં બરાબર છે હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી તેને હળવેથી શું કરવાનું છે છોડવાનો રહેશે જ્યારે ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો અને જ્યારે જે લોલક હોય એના મૂળભૂત સ્થાને એ પર હોય ત્યારે તેનો શું શોધવાનો છે નમય સમય જે છે એ નોંધવાનો રહેશે બરાબર છે હા ત્યારબાદ મૂળભૂત સ્થાને મૂળભૂત સ્થાનને બદલે ગોળા જ્યારે એક તરફની છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તેનો સમય નોંધ કરી શકો છો લોલકના વીસ દોલનો માટે સમયગાળો માપો કોષ્ટક તેર પોઈન્ટ બેમાં તમારા અવલોકનો નોંધો કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે એટલે કે બેતાલીસ સેકન્ડમાં બે પોઈન્ટ એક સેકન્ડ તેનો આવર્તકાળ થયો એવું નોંધેલું છે કોષ્ટકમાં પહેલું તમારા અવલોકનો નમૂનાના અવલોકનો કરતાં જુદા હોવા જોઈએ આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો એટલે કે શેની નોંધ કરવાની છે અવલોકનની નોંધ કરવાની છે કેટલો લાગ્યો બેતાલીસ સેકન્ડ એને વીસ વડે ભાગ્યો તો કેટલા મળ્યા બે પોઈન્ટ એક એટલે કે તેનો આવર્તકાળ કેટલો થયો બે પોઈન્ટ એક સેકન્ડ એક દોલન પૂરું કરતા લાગતો સમય બે પોઈન્ટ એક સેકન્ડ એવું આપણે કહી શકીએ શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળો એક અથવા એક કરતાં વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત પરિપથો ધરાવે છે શું ધરાવે છે વિદ્યુત કોષવાળા વિદ્યુત પરિપથ ધરાવે છે આ ઘડિયાળોને ક્વાટ ક્લોક કહેવામાં ક્વાટ્સ ક્લોક કહેવામાં આવે છે ક્વાટ્સ ક્લોક વડે મપાતો સમય ઘડિયાળની પહેલાંની ઘડિયાળ કરતાં વધુ ચોક્કસ ચોકસાઈ ધરાવે છે એટલે કે જે ક્વાટ્સ ક્લોક વડે સમય મપાય છે એ જે પહેલાંની ઘડિયાળો હતી એના કરતાં ચોક્કસ માપવામાં આવે છે સમય તથા ઝડપના એકમો મિત્રો સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે જેને એસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે આ એકમો પરસ્પર કેવી રીતે સંબંધ ધરાવે છે તે તમે જાણો છો ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ ઝડપ એ અંતર છેદમાં સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે જો કે તેને મીટર પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક જેવા એકમ વડે પણ દર્શાવી શકાય તમને સવાલ પૂછાય કે એકમને કયા કયા અંતરમાં માપી શકાય છે તો એકમને અંતર છેદમાં સમય જેને મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ મિનિટ અને કિલોમીટર પ્રતિ કલાકના એકમ વડે દર્શાવાય છે તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે ઉદાહરણ તરીકે કિલોમીટર કિલોમીટર લખીએ છીએ કે કિલોમીટર પ્રતિ સેકન્ડ નહીં બરાબર છે એટલે કે એક વચનમાં જ લખાય છે અથવા આઠ સેન્ટીમીટર લખીએ છીએ નહીં કે આપણે આઠ સેન્ટીમીટર સેકન્ડ એવું લખીએ બરાબર છે બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય તમને તેને મદદથી તમને તમે તેને મદદ કરી શકો છો તો મિત્રો આપણને ખબર છે કે એક દિવસની કેટલી સેકન્ડ થાય તો એક દિવસની મિત્રો છ્યાસી હજાર ચારસો સેકન્ડ થાય બરાબર છે મિત્રો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે અથવા તો ગણતરી કરીને પણ આપણે તેને મેળવી શકીએ છીએ બરાબર છે મિત્રો